છોટા ઉદેપુરના મોટા અમદરાનો એક કાળજુ કંપાવી દે તેવો વિડીયો સામે આવ્યો છે। રસ્તાની સુવિધાના અભાવે સ્થાનિક સગર્ભાને ખાટલામાં ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી। પાવી જેતપુર તાલુકાના મોટા અમદરામાં મુખ્ય રસ્તાના અભાવે સ્થાનિકો 2 કિલોમીટર સુધી ચાલવા મજબૂર બન્યા હતા। તો ચોંકાવનારી બાબત એ પણ રહી કે આસપાસના વિસ્તારમાં હોસ્પિટલ ન હોવાથી સગર્ભાને ઘોગંબા લઈ જવાની ફરજ પડી હતી। એમ્બ્યુલન્સ મારફતે મહિલાને ઘોગંબા પહોંચાડાઈ હતી। જણાવી દઈએ કે ચોમાસામાં પણ સ્થાનિકોને ભારે મુશ્કેલી પડે છે, ત્યારે ગામમાં પાકા રસ્તા બને તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કોઈ ફિલ્મમાં બેંકની લૂંટની ઘટના દર્શાવાઈ હોય તેવા દ્રશ્યો સુરતના વાંચ ગામમાં જોવા મળ્યા, જ્યાં બાઇક પર આવેલા 5 લૂંટારુઓએ બંદૂકની અણીએ બેંકમાં લૂંટ ચલાવી। ઘટના સચિન વિસ્તારમાં વાંચ ગામની છે, જ્યાં 5 લૂંટારુ માથા પર હેલ્મેટ પહેરી હાથમાં બંદૂક લઈ અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં ઘૂસી ગયા। બેંકના મેનેજર સહિતના કર્મચારીઓના લમણે બંદૂક તાકી અને ધમકીઓ આપી બેંકમાં ફફડાટ ફેલાઈ ગયો। અફરાતફરી વચ્ચે બધા કર્મચારીઓને બંધક બનાવી લૂંટારુઓ અંદરની ચેમ્બરમાં લઈ ગયા। અંધાલ લૂંટ ચાલી રહી હોવાની વાતથી અજાણ એક મહિલા અને પુરુષ 2 બાળકો સાથે બેંકમાં આવ્યા, તો લૂંટારુઓએ તેઓને પણ બંદૂક દેખાડી અને ધમકાવ્યા અને અંદર બંધક બનાવ્યા। બાળકને પણ તેડી અને અંદર લઈ ગયા। લૂંટારુઓએ એક એક કરી બેંકના બધા ડ્રોવર ખોલાવ્યા અને અંદાજિત 14 લાખ રૂપિયા લૂંટી લીધા। થોડા દિવસે બનેલી લૂંટની આ ઘટનાથી સુરત શહેરમાં ખળભળાટ મચી ગયો છે। ફરિયાદ બાદ સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અલગ અલગ ટીમો બનાવી લૂંટારુઓની શોધખોળ શરૂ કરાઈ છે। વાહન ચેકિંગ અને નાકાબંધી ચાલુ છે, ડિસ્ટ્રિક્ટમાં પણ જાણ કરેલી છે ત્યાં પણ નાકાબંધી ચાલુ છે અને સીસીટીવી અને મોબાઈલ સર્વેલન્સ ઉપરથી ડિટેક્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। જૂનાગઢના માંગરોળમાં એક શિકારી દીપડાએ શ્વાનનો શિકાર કર્યો। શહેરના બંદર રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર શિકારી દીપડાની દહેશતનો વિડીયો વાયરલ થયો, જેમાં રાતના સમયે દીપડો પેટ્રોલ પંપ પર ચડી આવ્યો અને લપાતો છુપાતો ત્યાં પહોંચી જાય છે કે જ્યાં શ્વાન આરામ કરી રહ્યો હતો। શ્વાનને અણસાર પણ ન આવ્યો અને દીપડાએ તરાપ મારીને શ્વાનને દબોચી લીધો। મોતના મુખમાંથી છટકવા માટે શ્વાને ધમપછાડા ખૂબ કર્યા, પરંતુ એ છટકી ન શક્યો। જોત જોતામાં દીપડો શ્વાનને ઉઠાવીને નાસી છૂટ્યો। પાછળથી 2-3 શ્વાન દોડી આવ્યા, પરંતુ સાથી મિત્રને બચાવી ન શક્યા। માંગરોળમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા આતંક મચાવી રહ્યા છે અને હવે તો બંદર રોડ પરથી પસાર થવામાં પણ લોકો ભય અનુભવી રહ્યા છે। સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક ચલાણ બાબતે વાહન ચાલક સાથે પોલીસે લાફા ઝીક્યા હોવાનો એક વિડીયો સામે આવતા અનેક પ્રશ્નો ઊભા થાય છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો સુરતના જાણીતા એડવોકેટ મેહુલ બોગરાએ શેર કર્યો હતો। આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે રેલવે પોલીસ સ્ટેશનના જાબા સિંગમ પોલીસ કર્મચારીએ કોઈ આતંકવાદી નથી પકડ્યો, પરંતુ માત્ર ટ્રાફિક ચલાણ બાબતે વાહન ચાલક સાથે મારામારી કરી રહ્યા છે। જનતા સાથે આવી કોઈ ઘટના થાય તો પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ IPCની ધારા 294B, 323, 166A, 330 મુજબ ગુનો બને છે। સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક ચલાણ બાબતે વાહન ચાલક સાથે લાફાવાડીનો વિડીયો સામે આવતા હડકંપ મચ્યો હતો। આ ઘટના ગત 5 ઓગસ્ટની છે। અમદાવાદમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। સતત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને બેફામ ડ્રાઇવિંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં આવા વાહન ચાલકોને જાણે કાયદા અને પોલીસનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે। શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં યુવકનું મોત નિપજ્યું છે। ગઈકાલે મોડી રાત્રે એલિસ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવકનું મોત થયું છે। કાર અને બાઇક ચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે। જમાલપુરમાં રહેતા યુવકનું અકસ્માતમાં મોત થયું છે। મૃતક જમાલપુર વિસ્તારમાં આવેલી ટોકરસાની પોળમાં રહેતા સાહિલ અજમેરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જ્યારે અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ઝાકરી વરસાદની વાત। ઝાકરી વરસાદ એટલે ઝરમર વરસાદ। અંબાલાલ પટેલે ઝાકરી વરસાદની આગાહી કરી છે। આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી 16-18 ઓગસ્ટમાં વરસાદી વહન સક્રિય થશે। 20-22 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરમાં વરસાદી વહન સક્રિય થતાં વરસાદ સારો રહે તેવી શક્યતા। એ વ્યાપારી પવનો જો ભારત તરફ આવે તો આ જે હવામાન જે છે આપણું આવું થઈ શકે નહીં, એટલે બંગાળના ઉપસાગર જે છે એમાં આ સ્થિતિના કારણે સાનુકૂળ હવામાન બનતું નથી, પરંતુ આ સ્થિતિ હવે ધીરે ધીરે ઓછી થવાની શક્યતા ગણાય છે,
લગભગ આ ટ્રોપિકલ સ્ટોર્મ જે છે એની અસર અને ભારતના સાનુકૂળ હવામાન થવાની અસરમાં લગભગ 18 તારીખ પછી હવામાન સાનુકૂળતા થશે અને ત્યારબાદ લગભગ 20 તારીખથી વરસાદની શરૂઆત વરસાદી પેટર્ન બનશે દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં અને તારીખ 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે દેશના ભાગોમાં. પરંતુ બીજી વાત છે કે સોમાલિયામાંથી આવતું વિન્ડ ગસ્ટ જબરું છે અને આ વિન્ડ ગસ્ટ વાયરું ખેંચાય છે, પવન ખેંચાય એટલે વાદળો થવા ન દે અને વાદળો વિખરાઈ જાય એટલે ભેજ જે છે એ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે. લગભગ 10 તારીખમાં ક્યાંક પડે, 11 તારીખમાં ક્યાંક પડે, 12 તારીખમાં લગભગ દેશના કોઈ કોઈ ભાગમાં હવામાન પલટો આવે, પણ 15 તારીખ પછી હવામાનમાં ભારે પલટો આવવાની શક્યતા રહેશે. વડોદરાના તરસાલીની એક શાળાની શિક્ષિકા હિન્દુ દેવી દેવતાઓ અંગે અશોભનીય ટિપ્પણી કરતી હોવાનો આરોપ લાગ્યો. ક્લાસરૂમમાં ભણતા હિન્દુ બાળકોની લાગણીઓ દુભાય એ પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો હોવાનો આરોપ લાગતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તરસાલીની ન્યૂ એરા સ્કૂલ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીના વાલીનો આરોપ છે કે શિક્ષિકાએ બાળકોને હિન્દુ દેવી દેવતાઓ ધાર્મિક ગ્રંથો અંગે ઉશ્કેરણીજનક વાતો કરી. મારા મિત્રોને વારંવાર એવું કહેવામાં આવે છે કે ભાઈ ભગવાન નથી, રામ ભગવાન નથી, આ બધું તો હમણાં આવ્યું, સારંગપુરમાં તો પૂતળું છે, ખાલી બધા એની માટે જાય છે, પૈસા કમાવા માટે ઊભું કરેલું. એટલે મને એવું લાગ્યું કે આના ઉપર કંઈક ધ્યાન દોરવા જેવું છે, એટલે મેં અહીંયા આવીને બજરંગ દળનો કોન્ટેક્ટ કર્યો અને સ્કૂલને રજૂઆત કરી. ફક્ત એટલી માંગ છે અમારી કે જે શિક્ષક દ્વારા આવી અભદ્ર ટિપ્પણીઓ કરી છે તે માફી માંગે. જો કે શાળાના શિક્ષિકાએ તમામ આરોપોને નકાર્યા અને કહ્યું કે મેં બાળકોને એવી શિખામણ આપી છે કે માત્ર ભગવાનના ભરોસે બેસવાનું નથી, ભણવામાં પણ ધ્યાન આપવું જોઈએ. એક ગરીબ છોકરાની વાત હતી, હવે એ વાત પરથી વાત નીકળી કે એ છોકરો ભણ્યો નતો, કશું નહીં, મમ્મી પપ્પાને એને મમ્મીને જાતે કમાઈને ખવડાવવું પડતું હતું, નાનો હતો. હવે તમે પણ અત્યારે ભગવાન પર ભરોસો રાખીને બેસી રહો તો તમે કશું નહીં કરી શકો, ભણવું જરૂરી છે, ભણો નહીં તો તમને કેવી રીતે ભગવાન મદદ કરશે, ભણશો તો તમને ભગવાન મદદ કરે ને, ભણ્યા વગર તમે ગમે ત્યાં જાઓ ભગવાન તમને કોઈ મદદ ના કરે. અને પાઠ અસલમાં એવો જ છે, એકદમ ગરીબ છોકરાનો પાઠ છે, નાનો છોકરો છે જે પોતાની માની ને બાળકોને ભીખ માંગીને ખવડાવે છે. બસ આ બાબતે મેં કહ્યું કે તમારે બી એવો વારો ના આવે, આપણે મહેનત કરીએ ભણીએ તો આપણે વ્યવસ્થિત શું થાય સારી નોકરી મળી શકે. ભગવાન પર ભરોસો રાખો પણ તમે મહેનત પણ કરો, મહેનત કરશો તો તમે પરીક્ષામાં લખી શકશો, તો ટીચર તમને માર્ક્સ, તમે પરીક્ષામાં લખી નહીં શકો તો તમારું માર્ક્સ કેવી રીતે મળશે, ભગવાન તમારું પેપર લખવાના નથી. બસ આ જ કહું છું મેં. શાળાના શિક્ષકે આ વિવાદમાં તપાસની ખાતરી આપી છે કે ખરેખર શું વિદ્યાર્થીઓની કોઈ ગેરસમજ થઈ છે કે પછી શિક્ષિકા દ્વારા ખરેખર ઇરાદાપૂર્વક આવું કથન કરાયું છે, કારણ કે ઘણી વખત બાળકોને સમજાવવા માટે શિક્ષકો કેટલાક ઉદાહરણો આપતા હોય છે. સુરત શહેરમાં ટ્રાફિક સેન્સ ઓછી દેખાતી હોય તેમ છાસ વારે કોઈ પણ સર્કલ કે રોડ પર બેફામ ટ્રાફિક જામ થઈ જતો હોય છે, ત્યારે ટ્રાફિક નિયમના પાઠ શીખવતા હોય તેમ બે વડીલો રસ્તા પર ઉતરી આવ્યા, જેમણે ટ્રાફિક તો ગણતરીના સમયમાં હળવો કરી દીધો. ડાયમંડ નગરીના વેસુ વિસ્તારમાં સોમેશ્વર જંકશન નજીક ટ્રાફિક જામ થતાં બે વયવૃદ્ધોએ જાતે ટ્રાફિક મેનેજમેન્ટ કર્યું હતું. સિનિયર સિટીઝન હોવા છતાં રસ્તા પર ઉતરી ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો. વાહનોમાં પસાર થતા અન્ય લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પણ અપીલ કરાઈ હતી. ટ્રાફિક જામ છતાં રસ્તા પર ઉતરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો, જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા 10 લોકોને રોડ પર મોત મળ્યું. અમદાવાદ નજીક બાવળા બગોદરા હાઈવે પર ગમકવાર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ગંભીર હતો કે 10 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. હાઈવે પર એક ટ્રક પાછળ માલવાહક છોટા હાથી ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો. મૃતકો છોટા હાથીમાં સવાર હતા. મૃતકોમાં 5 મહિલા, 3 બાળકો અને 2 પુરુષો સામેલ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતના વેપારીઓ 15 ઓગસ્ટ પૂર્વે દેશભક્તિના રંગમાં રંગાય છે. સુરતમાં લોકો કાપડની ખરીદી અચૂક કરતા હોય છે. તેવામાં સુરતના વેપારી ગોવિંદભાઈ દ્વારા લોકોને દેશભક્તિના રંગમાં રંગવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સાડીના કવર માટે ગોવિંદભાઈએ ખાસ તિરંગા બોક્સ તૈયાર કરાવ્યા છે. દરેક સાડી સાથે બોક્સમાં એક એક તિરંગો મૂકવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટને ગણતરીના દિવસો બાકી છે. દેશના ખૂણે ખૂણે જતી સુરતની સાડીઓ સાથે તેમને એક તિરંગો પણ અપાઈ રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગોવિંદભાઈ પણ પોતાના તરફથી દરેક ઘરોમાં તિરંગો પહોંચે તેવા હેતુથી આ કાર્ય કરી રહ્યા છે. ગોવિંદભાઈની આ પહેલ, તેમની દેશભક્તિ અને લોકોને જાગૃત કરવાની ભાવનાની તેમના ચાહકો પણ પ્રશંસા કરી રહ્યા છે. ગોવિંદભાઈની દેશભક્તિને સલામ.